નમસ્કાર મિત્રો, વેલકમ ટુ વેબકૂફ. ગુજરાતી સાહિત્યની પેપર સિરીઝમાં આપણે 10 પેપર કમ્પ્લીટ કર્યા છે અને સાથે ગોવર્ધન યુગ સુધી આપણે બધું જોઈ લીધું છે. તો આજે ગાંધી યુગ સ્ટાર્ટ કરશું. તો જોઈએ આજના લેક્ચરમાં શું શું છે. આ તમારા માટે PDF છે જે ગ્રુપમાં મૂકીશ, તો બધાને શેર કરવા માટે લિંક મળી રહે. અને હર વખતે જેમ કહું છું એમ, ગુજરાતી સાહિત્યમાં મેક્સિમમ રિવિઝન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આના વગર ક્યારે બી ભેગું નહીં થાય. એટલા માટે તો જોઈએ આજનું પેપર સોલ્યુશન. બિન સચિવાલયનું પેપર છે 2019નું. હમણાં જે આપણે આપી હતી કેન્સલ રહી હતી એ જ છે, બરાબર. અમુક જે ક્વેશ્ચન છે આધુનિક યુગના અને અનુગાંધી યુગના એ મેં બહાર કાઢી લીધા છે અલગથી. તો જ્યારે કરશું ત્યારે આપણે કવર કરી લઈશું. ક્વેશ્ચન શું છે? ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતના ધરોહર સમાન પ્રસિદ્ધ ગુજરાતી કવિ લેખક દુલાભાઈ કાગનું જન્મસ્થળ જણાવો. તો આ બધાને ખબર જ હશે શું આવે. તો ત્યાં આન્સર શું આવે? આન્સર ઇઝ એ. પછી આગળ જોઈએ કે ભાઈ શું શ્રીજી ગોહિલ કલાપીના વારસદાર સાહિત્ય રસિક હતા અને તેઓ રાજહંસ ઉપનામથી તેમના લેખો અને કાવ્યો લખતા હતા. આ વારસદારનું નામ જણાવો. આપણે જે કલાપી કવર કરીએ એની અંદર તો કંઈ આ ડિટેલ આપણે લખેલી નથી, બરાબર. તો ત્યાં પ્રહલાદસિંહજી ના વિશે થોડુંક એડ કરી દેજો પોઈન્ટ કે ભાઈ રાજહંસના ઉપનામથી તેણે કાવ્યો લખતા હતા, બરાબર છે. તો આન્સર ઇઝ એ. એડ કરવાનું બાકી છે આપણા મટીરિયલમાં, તો એક એડ કરી આપજો. પછી છે બળવંતરાય ઠાકોરની કૃતિ જણાવો. તો બળવંતરાય ઠાકોર આપણે આગળ તમને કરાવી આપ્યું, તો એમાં જુઓ તો શું છે? કાવ્ય સમૃદ્ધિ, વરસતી વાદળી, સોનેટની સિદ્ધિ અને ભણકારા. તો બળવંતરાય રાઠોડ ઠાકોરમાં શું હતું? અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે ભાઈ ભણકારા પ્રથમ સોનેટ જે હતું એ, બરાબર. હાઇલાઇટ બી કર્યું છે, ઇમ્પોર્ટન્ટ બી છે અને ક્વેશ્ચન બી એમાંથી પૂછાય છે, બરાબર. તો ત્યાં આન્સર શું આવશે? આન્સર ઇઝ બી. તો આ 3 ક્વેશ્ચન હતા જે આપણે જૂના જેટલા લેક્ચર કવર કર્યા છે એની અંદર પૂછાણ હતા. બાકીના ક્વેશ્ચન છે આપણે આગળ અનુગાંધી યુગ જ્યારે કરશું ત્યારે તમને કવર કરાવી દઈશ, બરાબર. હવે અહીંયા શું છે? જૈન યુગ કમ્પ્લીટ કર્યો, મધ્યકાલીન યુગ કર્યો, અર્વાચીન યુગ ને સાક્ષર યુગ કમ્પ્લીટ થઈ ગયા છે, બરાબર. ઓલમોસ્ટ 50% આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. આજે આપણે ગાંધી યુગ સ્ટાર્ટ કરશું, તેને મોહન યુગ પણ કહેવામાં આવે છે. તો જોઈએ અંદર શું શું છે. હવે પેલું તો ગાંધી યુગ છે, બરાબર. તો ગાંધીજી તો આવશે તે, જેમ ગોવર્ધન યુગમાં પેલું ગોવર્ધન ત્રિપાઠી હતા, નર્મદ યુગમાં પેલા નર્મદ હતા, નરસિંહ યુગમાં પેલા નરસિંહ મહેતા હતા અને હેમ યુગમાં પેલા હેમચંદ્રાચાર્ય હતા, બરાબર. તો સેમ એવી જ રીતે ગાંધી યુગમાં પેલા ગાંધીજી વિશે આપણે જોઈએ. ગાંધી યુગ, મોહનદાસ કરમચંદ ગાંધી, ગાંધીજી, બરાબર. તો અંદર શું આવે? જન્મ તો એ બધાને ખ્યાલ જ હશે, 2 ઓક્ટોબર 1869 પોરબંદરમાં. પછી નિર્વાણ દિન 30 જાન્યુઆરી 1948 ને શુક્રવાર, રાષ્ટ્રપિતા તરીકે જાણીતા. 1921માં ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક, જોડણી કોષ રચવાનું મહાન કાર્ય કરનાર, બરાબર. તો આ વસ્તુ એક યાદ રાખજો, હાઇલાઇટ કરીને રાખજો સાથે સાથે. પછી છે સત્યાગ્રહ આશ્રમ અને સાબરમતી આશ્રમના સ્થાપક. આ જે જનરલ ઇન્ફોર્મેશન છે એ તો બધાને ખબર જ હશે. હવે જે જોવાનું છે હવેનું છે શું? તો કે વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાં પૈકી એક સત્યના પ્રયોગો, માય એક્સપિરિયન્સ વિથ ટ્રુથ, બરાબર, એને આપી હતી. આ તો બધાને ખ્યાલ હશે. ફિનિક્સમાં ટોલસ્ટોય આશ્રમની સ્થાપના કરી હતી. રિચર્ડ એટનબરો દ્વારા ગાંધી ફિલ્મનું સર્જન થયું હતું. ગાંધીજીએ કહેલું છે કે અંગ્રેજી ભાષાના શબ્દોની ચૂંટણી ખોટી કરતા આપણને શરમ લાગે છે, તેના કરતા માતૃભાષાની ચૂંટણીનો વધ કરતા આપણને વધારે શરમ લાગવી જોઈએ. આ સેન્ટેન્સ કોનું છે? તો કે ગાંધીજીનું, બરાબર. પછી છે ગાંધીજીના જીવન પર ટોલસ્ટોયનો પ્રભાવ હતો અને ગાંધીજીએ રંભાએ રામ નામનો મંત્ર આપ્યો હતો. તો આ વસ્તુ યાદ રાખવાની છે કોણે આપેલું છે, બરાબર. ગાંધીજીએ જીવન રિસ્કનના પુસ્તક એન્ટુ ધ લાસ્ટનું સર્વોદય નામથી રૂપાંતર કરેલું છે. તો એક હાઇલાઇટ કરીને રાખજો, આ પૂછાઈ શકે, બરાબર. જે રૂપાંતરણ કરેલું છે એનું નામ છે સર્વોદય.
ગાંધીજી પર રશિયન લેખક ટોલ્સ્ટોયની કૃતિ વોર એન્ડ પીસ, બરાબર, જેનો અનુવાદ છે વૈકુંઠ તારા હૃદયમાં. આ બંને વસ્તુ હાઇલાઇટ કરીને રાખવાની, સર્વોદય અને વૈકુંઠ તારા હૃદયમાં, બરાબર, ઊંડો પ્રભાવ હતો જેનું પુસ્તક જાણીતું છે. ગાંધીજીનું પ્રથમ પુસ્તક, આ બી યાદ રાખવું પડશે, હિન્દ સ્વરાજ ગણવામાં આવે છે. તો આટલી વસ્તુ જે મેઇન મેઇન તમને કીધી છે એ સાથે સાથે નોટબુકમાં હાઇલાઇટ કરીને રાખજો. એક છે સર્વોદય, એક છે વૈકુંઠ તારા હૃદયમાં, અને એક છે હિન્દ સ્વરાજ. ગાંધીજી, યંગ ઇન્ડિયા, નવજીવન અને હરિજન તથા ઇન્ડિયન ઓપિનિયનના તંત્રી રહ્યા હતા, બરાબર. હરિજન બંધુ આવશે અહીંયા, તેના તંત્રી રહી ચૂક્યા છે. પછી એના વિશે થોડું જોઈએ વધારે, તો શું શું છે, તો કે તેની મહત્વની કૃતિઓ, આ વસ્તુ યાદ રાખવી પડશે. તો કે સત્યના પ્રયોગો, ગીતાબોધ, કેળવણીનો કોયડો, નવજીવન, યંગ ઇન્ડિયા, હરિજન બંધુ, હિન્દ, આરોગ્યની ચાવી, મંગલ પ્રભાત, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ. અમુક અમુક એવી વસ્તુ છે તો એના તમને જીવન ઉપરથી તમને ખ્યાલ જ આવી જાય કોનું છે, તો બાકીની જે વધારાની વસ્તુ છે ને એ તમારે ખાસ યાદ રાખવાની છે. આઈએમપી પંક્તિઓમાંથી અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો, એ બધા જોઈ લેજો. અને અહીંયા હાઈસ્કૂલમાં, બરાબર, ચોરી અને પ્રાશ્ચિત, જાત, મહેનત અને માતા પિતાની આજ્ઞા, આ ચાર વસ્તુ યાદ રાખવાની. તો હવે આગળ જોઈએ, પછી કોણ છે, તો કે કાકા સાહેબ કાલેલકર. કાકા સાહેબ કાલેલકર નું પૂરું નામ શું છે, તો કે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, બરાબર. કાલેલકર અથવા અહીંયા તેને રાજાધ્યક્ષ કહેવામાં આવે છે, દત્તાત્રેય બાલકૃષ્ણ રાજાધ્યક્ષ. તેના ઉપનામ શું છે, સવાઈ ગુજરાતી, ગાંધીજી શું કામ લખ્યું છે અહીંયા, તો કે એ ઉપનામ ગાંધીજી આપેલું છે. ઉત્તમ નિબંધકાર, આજીવન પ્રવાસી અને જીવનલક્ષી નિબંધકાર, આ તેના ઉપનામ થયા છે. આ બધા ઉપનામ યાદ રાખવા જરૂરી છે. કાકા સાહેબ કાલેલકર નો જન્મ 1485 માં કાલેલી, બરાબર. કાલેલી ક્યાં આવ્યું, તો કે સાવંતવાડી, સતારા, મહારાષ્ટ્રમાં. આ ગામનું નામ યાદ રાખવું જરૂરી છે, જન્મ સ્થળ પૂછાય છે. પછી વતન કાલેલી હોવાથી એને કાલેલકર કહેવાયા. તો ઉપનામ એને ક્યાંથી પડ્યું, તો કે કાલેલી વતન ઉપરથી. નદીને લોકમાતા કહી છે. 1926 માં ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક રહ્યા હતા. 1964 માં પદ્મ વિભૂષણ એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા. 1965 માં તેમના ફોટો વાળી ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. 1965 માં રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ જીવન વ્યવસ્થાના રચના માટે પ્રાપ્ત થયો છે, બરાબર. તો આ વસ્તુ ખાસ યાદ રાખવી, આ પ્રશ્ન પૂછાણો બી જે એક્ઝામમાં, આ વસ્તુ યાદ રાખવાની. અને જેલ દરમિયાન લખાયેલું જીવજંતુઓ અને પક્ષીઓનું સુંદર વર્ણન કરતું પુસ્તક ઉત્તરાર્ધી દિવાલ, આ પુસ્તકનું નામ બી યાદ રાખવાનું. એના સાહિત્ય સર્જન ક્યાં ક્યાં છે, તો કે સ્મરણ યાત્રા, રખડવાનો આનંદ, જીવન વિકાસ, ઉનાળાની બપોર, ઉત્તરાર્ધી દિવાલ, જીવન સંસ્કૃતિ, જીવન ભારતી, આ બધા પ્રાસવાળા છે. જોઈ લો, અહીંયા જીવનનો આનંદ છે, જીવન સંસ્કૃતિ છે, જીવન ભારતી છે, આ તો કોમન જ આવશે. જીવન બધા પ્રાસ મળે છે એકબીજાને. પ્રવાસ નિબંધ, ઉગમણો દેશ જાપાન, આ ખાસ યાદ રાખવી, આ પૂછાઈ ગયેલી છે, બરાબર. બ્રહ્મ દેશનો પ્રવાસ અને હિમાલયનો પ્રવાસ, તો આ પ્રવાસ પ્રવાસ પણ પ્રાસ મળશે એટલે યાદ રહી જશે. તો આટલી વસ્તુ યાદ ખાસ રાખવી. કાકા સાહેબ કાલેલકર, ગાંધીજી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક પણ ગણવામાં આવે છે, એટલે આ વસ્તુ ઉપર થોડીક ભાર આપવો. જીવન ચરિત્રને કોનું રચ્યું છે, તો કે બાપુની ઝાંખી. અને બાળ સાહિત્ય, તો કે બે કેરી. તો આ શું થયું, કાકા સાહેબ કાલેલકર. જે હાઇલાઇટ કરવાનું કીધું છે એ બધું હાઇલાઇટ કરીને રાખવું, કેમ કે એના પરથી પ્રશ્ન પૂછાય છે ઘણી વાર, એટલા માટે. અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે, એની પછી પૂછાયેલો છે, નશાબંધીનું 2020 નું પેપર છે. આપણે કવર કરાવી લીધું છે, પણ ટોપિક કવર નહોતો થયો એટલે આ પ્રશ્ન આપણે બાયપાસ કરી ચૂક્યા હતા. તો આજે પાછળ સોલ્વ કરી લઈએ. કે ભાઈ, સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કારકૃત જીવન વ્યવસ્થાના લેખકનું નામ જણાવો. તો મેં આગળ તમને કીધું યાદ રાખવાનું શું છે, સાહિત્ય અકાદમી એવોર્ડ જીવન વ્યવસ્થાનો રચનાકાર કોણ છે, કાકા સાહેબ કાલેલકર. તો અહીંયા ઓપ્શન શું આવશે, સોરી, આન્સર શું આવશે, આન્સર ઇઝ બી. આગળ જોઈએ, તો જોડકા આપણે આગળ જોઈ લીધું છે, એમાં કાકા સાહેબ
કાલેલકર ભી હતા અને ત્યારે આપણને ખબર નહોતી એની અંદર શું આવે છે. તો બીમાં ફોર આવે સ્મરણ યાત્રા, કેમ કે આપણે કરેલું છે અહીંયા અહીંયા જોઈ શકો છો તમે કાકા સાહેબ કાલેલકરમાં અહીંયા સ્મરણ યાત્રા. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ઘણી બધી એક્ઝામમાં કાકા સાહેબ કાલેલકર ઉપર ક્વેશ્ચન પૂછાણા છે, તો થોડુંક ભાર આપવો જરૂરી છે. પછી જો ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે, આસિસ્ટન્ટ બાઇન્ડરમાં કયા નિબંધકાર જીવનલક્ષી નિબંધકાર તરીકે ઓળખાયા, તો પાછું કાકા સાહેબ કાલેલકરમાં જુઓ તો અહીંયા ઉપનામ ઉત્તમ નિબંધકાર અને જીવનલક્ષી નિબંધકાર, તો અહીંયા તમે જોઈ શકો છો. અને અહીંયા શું આવે આન્સર, કાકા સાહેબ કાલેલકર. ત્રણ ક્વેશ્ચન થયા કાકા સાહેબ કાલેલકરના ત્રણ પેપરની અંદર, તો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તો થોડુંક ભાર આપજો. હજુ આગળ સોલ્વ કરવામાં આવશે પેપર તો તમને બતાવીશ, તો થોડુંક આ ટોપિક ઉપર ભાર આપવો વધારે. પછી છે રામનારાયણ વિશ્વનાથ પાઠક, આ બી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આજના જે લેક્ચરમાં જે કવિઓ આ ત્રણ થઈ ગયા પેલા, એ ત્રણે ત્રણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો આજના થોડાક વધારે રિવિઝન કરતા રહેજો. તો જોઈએ રામનારાયણ વિશ્વનાથ પાઠક. ઉપનામ તો કે દ્વિરેફ, શેષ, સ્વેર વિહારી અને જાત્રાળુ. ઉપનામમાં ઘણી બધી કન્ફ્યુઝન થશે તો ખાસ યાદ રાખો, કેમ કે ઉપનામ ઉપરથી ક્વેશ્ચન પૂછાય જ છે. શેષ ઉપનામથી કાવ્યો, અહીંયા જો શેષ ઉપનામથી એણે કાવ્યો બનાવ્યા, વિરેફ ઉપનામથી ટૂંકી વાર્તાઓ બનાવી અને સ્વેર વિહારી ઉપનામથી એને નિબંધો લખ્યા હતા. ત્રણે ઉપનામથી અલગ અલગ સાહિત્ય બનાવેલું છે, તો અહીંથી યાદ રાખવું જરૂરી છે. જન્મ ગાલોડ ધોળકામાં, બરાબર અમદાવાદની અંદર આવેલું છે રામનારાયણ વિશ્વનાથ પાઠક. સૌપ્રથમ કાવ્ય શરૂઆત જાત્રાળ ઉપનામથી. સૌપ્રથમ કાવ્યની શરૂઆત ક્યાંથી કરી? છાત્રાળ ઉપનામ છે. એક વસ્તુ લિંક જોવો અહીંયા કે ભાઈ ચાર ઉપનામ આપ્યા છે, એમાં દ્વિરેફ, શેષ અને સ્વેર વિહારી ઉપરથી કંઈક ને કંઈક એને બનાવેલું છે. જો તો છાત્રાળ એક બાકી રહ્યું, તો ત્યાંથી એને શરૂઆત કરી હતી એમ યાદ રાખી લેવાનું, બરાબર. સૌપ્રથમ કાવ્ય શરૂઆત છાત્રાળ ઉપનામથી. પછી છે પંડિત યુગની પરણા અને ગાંધી યુગની ક્રિયાત્મકતાના સમન્વયકારી સર્જન, મતલબ કે બે યુગની વચ્ચેની સાંકળ. મંગલમૂર્તિ મધુર વ્યક્તિત્વ, તેનું વ્યક્તિત્વની વાત થઈ છે અહીંયા. પછી ઉમાશંકર જોશીએ તેમને ગાંધી યુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે, આ ખાસ યાદ રાખવાનું. મેં તમને આગળ બી કીધેલું છે કે શું ઉપનામ અને કોણે આપેલું ઉપનામ, એ બંને વસ્તુ યાદ રાખવી જરૂરી છે. તો ઉમાશંકર જોશીએ ગાંધી યુગના સાહિત્યકાર તરીકે કોને ઉપનામ આપેલી છે? તો કે રામનારાયણ વિશ્વનાથ પાઠકને. ગાંધી યુગ સાહિત્યકાર કોને કહ્યા છે? તો કે રામનારાયણ વિશ્વનાથ પાઠક. કોણે કોના દ્વારા કહેવામાં આવ્યું છે? તો કે ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશીએ રામનારાયણ વિશ્વનાથ પાઠકને શું કહ્યું છે? તો કે ગાંધી યુગના સાહિત્યકાર, બરાબર. હવે અલગ અલગ આવી રીતે ત્રણ ક્વેશ્ચન બની શકે, આવી રીતે અલગ અલગ ત્રણ ક્વેશ્ચન પૂછાઈ શકે, તો ધ્યાન રાખવું થોડુંક. પછી છે ત્રિભુવનદાસ લુહાર, એ તેના નિબંધ અને અનોખા સર્જન તરીકે ઓળખ્યા છે, બરાબર. ત્રિભુવનદાસ લુહારે રામનારાયણ વિશ્વનાથ પાઠકના નિબંધો છે તેને અનોખા સર્જક તરીકે ઓળખવામાં આવ્યા છે, તો આ ઉપનામ ભી યાદ રાખવું પડશે. પછી વિવેચક અનંતરાય રાવલ અને તેમની પ્રવૃત્તિને સર્વવ્યાપી પ્રવૃત્તિ તરીકે પણ ઓળખાવી છે. તેઓને ગાંધી પ્રભાવિત વિચારધારાના પુરસ્કર્તા કવિ મનાય છે, ગાંધીજીના પાથ પર ચાલવા વાળા, બરાબર. 1921માં રાણક દેવી કાવ્ય જાત્રાળુ ઉપનામથી પ્રગટ થયો હતો. અહીંયા જાત્રાળુ ઉપનામ છે, એનાથી શું પ્રગટ થયું? તો કે રાણક દેવી કાવ્ય. તેમની કૃતિ બૃહદ પિંગળ અને દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તો આ વસ્તુ યાદ રાખવાની કે સાહિત્ય અકાદમી દ્વારા કઈ કૃતિને મળ્યો છે એવોર્ડ? તો કે બૃહદ પિંગળ. કોની કૃતિ છે? તો કે રામનારાયણ વિશ્વનાથ પાઠક. ખાસ મિત્રો, આ ત્રણ ટોપિક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે થોડુંક ભાર આપજો અને આગળના જે લેક્ચર છે મહેરબાની કરીને પૂરા કરજો. એક બે મૂકીને સ્કીપ કરીને આગળ ચાલવાનો કંઈ જ મતલબ નથી, બરાબર. પછી રામનારાયણ વિશ્વનાથ પાઠકની કૃતિઓ, તો કે દ્વિરેફની વાતો ભાગ 1-3 જાણીતી છે. પછી વાર્તાઓ મુકુંદરાય, પ્રેમી જક્ષણી, કોદર, જમનાનુપુર, સૌભાગ્યવતી. જાણીતી કાવ્ય રચનાઓ બુદ્ધ નિર્માણ, સાલ મુબારક, નર્મદાના આધારે, સિંધુનું આમંત્રણ, નવવધુ,
એક કાર્મિક કહાની, કોઢેલા પિયુના અને મનોવિહાર ભાગ એક અને બે, વિવેચન, કાવ્યની શક્તિ, સાહિત્ય વિમર્શ અને સાહિત્ય લોક નર્મદ. તો આ કૃતિઓ છે બધું એના સાહિત્ય છે, તો આપ ભી યાદ રાખવાના. મેન તો તમારે આ તો ખાસ યાદ રાખવાના, ચક્ષણી અને મુકુંદ રાય, બરાબર, કેમ કે આ ઓથેન્ટિક સોર્સ માંથી કહેવાય ગવર્મેન્ટના, બરાબર. આ વસ્તુ યાદ રાખવી જરૂરી છે. તો આ થયું રામનારાયણ વિશ્વનાથ પાઠક. કોઈને કંઈ ન સમજાયું હોય અથવા કંઈ કન્ફ્યુઝન હોય, કંઈ સજેશન હોય તો કોમેન્ટ સેક્શનમાં સાથે સાથે આપી દેજો. ક્વેશ્ચન શું છે જોડકામાં, એમાં જો અહીંયા રામનારાયણ વિશ્વનાથ પાઠક તમે જોઈ શકો છો, અને સામે ઓપ્શનમાં શું આવે, મનોવિહાર. શું કામ, તો તમને બતાવી દઉં સાથે સાથે. આપણે હમણાં જ જોયું, મેં જો મનોવિહાર ભાગ એક અને બે કોની છે, રામનારાયણ વિશ્વનાથ પાઠકની. ઓકે, આગળ જોઈએ. પંડિત સુખલાલજી, પંડિત સુખલાલજી શું છે, 1980 માં જન્મ વઢવાણ સુરેન્દ્રનગર, ઉપનામ પંડિત પ્રજ્ઞાચક્ષુ, આત્મકથા મારું જીવન. પંડિત સુખલાલજી માત્ર 17 વર્ષની નાની વયે શીતળાથી આંખો ગુમાવી હતી. તેઓ ભારતીય દાર્શનિક અગ્રસ્થાન પામ્યા હતા. તેઓએ કાશીમાં મુનિ ધર્મવિજયજીની પાઠશાળામાં પ્રાકૃત અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. પંડિત સુખલાલજીની કૃતિ જ્ઞાન બિંદુ, જૈનેતર, હેતુ બિંદુ, તત્વાર સૂત્ર, ભારતીય તત્વવિદ્યા અને યોગ દર્શન. આમાંથી ક્વેશ્ચન આવેલા નથી અત્યાર સુધી, આપણે જે પેપર સોલ્વ કર્યા તેમાં, પણ એના જે ઓપ્શન હોય ને ચાર, એ ઓપ્શન ની અંદર પંડિત સુખલાલજીનું નામ આપેલું છે, એટલે તમને કન્ફ્યુઝન ન થાય અથવા તો તમે ઓળખતા કેરેક્ટર થઈ જાય, એટલે મેં આ ટોપિક અહીંયા કવર કરાવ્યો છે, બરાબર. આગળ જોઈએ. સ્વામી આનંદ, આમાં ક્વેશ્ચન પૂછાયેલા છે, બરાબર. તો આજના ચોથા કવિ છે જે જરૂરી છે, આ બી ઓપ્શનમાં બી આપેલા છે અને આના પર ક્વેશ્ચન બી આવેલા છે. તો જોઈએ સ્વામી આનંદ, અને સાથે સાથે એ બી કહી આપું કે મિત્રો, જે મુખ્યમંત્રીની સિરીઝ છે એમાં 3 લેક્ચર મેં કમ્પ્લીટ કરાવી દીધા છે, અને આજે જ સાંજે હું ચોથો લેક્ચર બી અપલોડ કરી જ જઈશ. તો બધાએ ચારે ચાર કમ્પ્લીટ કરી નાખવા, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક બી કહેવામાં આવે છે, એમાંથી એક બે માર્કનો ક્યાંક પૂછાય જ છે. તો થોડાક તમારા સપોર્ટની ખાસ જરૂર છે અત્યારે, તો તમે બધા સપોર્ટ આપતા રહો અને લેક્ચર કમ્પ્લીટ કરતા રહો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ આવી રહ્યું છે વેબકૂપ દ્વારા, તો પછી એ તમે ઇગ્નોર કરશો તો કંઈ નહીં તમારું ક્લિયર થાય એક્ઝામનો ટાર્ગેટ, બરાબર. તો થોડીક મહેનત કરતા રહો. પછી શું છે, સ્વામી આનંદ, જન્મ શિયાળી સુરેન્દ્રનગર, મૂળ નામ શું છે, હિંમતલાલ રામચંદ્ર દવે. નામ યાદ રાખજો, હિંમતલાલ રામચંદ્ર દવે કોનું છે, સ્વામી આનંદનું નામ છે. તેઓએ કાકા સાહેબ સાથે હિમાલયના પ્રવાસ કર્યો હતો અને સતત પ્રવાસ જીવન જીવ્યા છે. હિંદ છોડો ચળવળમાં ભૂગર્ભ પત્રિકાનું કામ કર્યું હતું. તેઓએ અલમોડા કોસાનીમાં તેમજ ઓસવાડમાં આશ્રમ આવેલો છે. સ્વામી આનંદના સમગ્ર સર્જનને ધરતીની આરતી રૂપે સંચય કરવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખવી, હાઇલાઇટ કરવી કે ધરતીની આરતી દ્વારા કોના કાવ્યનો સંચય કરવામાં આવે છે, તો કોણ છે, સ્વામી આનંદ. કૃતિઓ, અનંત કળા, આતમના મૂલ, મોતનો અફાવનાર, ધરતીનું લૂળ, ગાંધીજીના સંસ્મરણો, ઈશુનું બલિદાન, સંતોના અનુજ, ભગવાન બુદ્ધ, ઈશુ ભાગવત ને બરફ રસ્તે બદ્રીનાથ. તો આ વસ્તુ કોની છે, સ્વામી આનંદની. હવે અત્યારે તો કોઈને આભી નહીં યાદ રહી કઈ, કોઈ વાત નહીં, રિવિઝન કરજો વધારે એટલે યાદ રહી જશે, પ્લસ આપણે એક્ઝામના ક્વેશ્ચન સોલ્વ કરશું ત્યારે વારાફરતી જોઈ લેશું, બરાબર. ચરિત્ર સ્વરૂપો, ચરિત્ર સ્વરૂપ પુસ્તકો કોના બનાવ્યા છે, તો કે નામેરુ વામનદાદા, મહાદેવથી મોટેરા છોટુભાઈ દેસાઈ, ડોક્ટર માયાદાસ, રુદન સંતોના અનુજ મસરૂવાળા, શુક્ર તારક સમાન મહાદેવભાઈ દેસાઈ, બરાબર, મહાદેવભાઈ. નવજીવન અને યંગ ઇન્ડિયામાં સંપાદન કાર્ય કરનાર કોણ છે, સ્વામી આનંદ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અલગારી સાહિત્ય તરીકે કોણ જાણીતું છે, તો કે સાહિત્યકાર તરીકે સ્વામી આનંદ. તો આ થઈ સંપૂર્ણ ડિટેલ સ્વામી આનંદની. મશીન મેનમાં ક્વેશ્ચન પૂછાયેલું છે કે સ્વામી આનંદે કોને ઝાકળ જેવા અણદીઠ કહ્યા છે, તો હવે આ સ્વામી આનંદમાં આપી આવું નથી આપ્યું, અને એણે નંદુલાલ મહેતાને કીધા છે, બરાબર.
તો આપણે સાથે સાથે એમાં એડ કરી દેજો પોઈન્ટ, કેમ કે નંદુલાલ મહેતા આપણે કરીએ ત્યારે તમને કહી શકીએ કે ભાઈ સ્વામી આનંદે એને ઉપનામ આપેલું છે આ, પણ સાથે આવી રીતે ઇન્વર્સમાં ભી એક પોઈન્ટ લખી નાખો એટલે ભૂલાય નહીં, પૂછાય તો બરાબર. તો મિત્રો આ થયું આજનું સાહિત્યનું પેપર, આગળના જે કોઈને લેક્ચર જોવાના બાકી હોય તો જોઈ લેજો, અને થોડું મુખ્યમંત્રીની સિરીઝ ઉપર ભાર આપજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ચાલી રહી છે, તમારા ગ્રુપમાં વેબકૂપને શેર કરી દો અને થોડોક સપોર્ટ આપતા રહો. આભાર, ધન્યવાદ, જય હિન્દ, થેન્ક યુ.